मशरूम की खेती माटे प्रशिक्षण शिविर कृषि विज्ञान केन्द्र अंबेटी द्वारा मशरूम की खेती ने वधु प्रोत्साहन आपवा माटे कपराड़ा तालुकाना गामों में प्रशिक्षण शिविर नुं आयोजन करवामां आवी रह्युं छे। जे पैकी बालचोडी गामे 50 થી વધુ ખેડૂતો માટે એક મશરૂમ ખેતી પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી, જેમાં ખેતી અંગેનું માર્ગદર્શન થિયરી અને પ્રેક્ટિકલ એમ બંને રીતે પૂરું પાડવામાં આવ્યું હતું। આજના સમયમાં જંક ફૂડમાં ઉપયોગમાં આવતા મશરૂમની ડિમાન્ડ ખૂબ વધી છે, એમાં પણ મશરૂમ 500 રૂપિયા કિલોના ભાવે વેચાય છે, ત્યારે ગ્રામીણ કક્ષાના લોકો ઓછા સમયમાં વધુ ઉત્પાદન લઈ શકે અને મશરૂમની ખેતીને વધુ પ્રોત્સાહન મળે એવા હેતુથી ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબેટી દ્વારા 4 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી આજે કપરાડાના બાલચોડી ગામે 50 થી વધુ ખેડૂતો માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન થયું હતું। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબેટી પ્રશિક્ષણ મદદનીશ પ્રેમિલાબેન આહીના જણાવ્યા અનુસાર કપરાડા તાલુકાના ગામો મશરૂમની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે। કુલ 2000 જેટલી જાતિ મશરૂમની સમગ્ર વિશ્વમાં હયાત છે, જો કે બટન મશરૂમ અને આઈસ્ટર મશરૂમ અહીં કપરાડામાં ઉત્પાદન થાય છે। એક સિલિન્ડર ભર્યા બાદ 22 દિવસે મશરૂમનું ઉત્પાદન શરૂ થઈ જતું હોય છે અને એક સિલિન્ડરમાં 5 કિલો જેટલું ઉત્પાદન 3 વાર લઈ જાય છે। આમ 15 કિલો જેટલું ઉત્પાદન એક સિલિન્ડરમાં કોઈ પણ ખેડૂત લઈ શકે છે। આ કયું ગામ છે? તમે જે શીખવા આવ્યા છો, શું શીખવા આવ્યા છો અને કેવું પ્રશિક્ષણ મળ્યું છે તમને? મશરૂમ માટે અમે શીખવા માટે આવ્યા અને અહીં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી મેડમ આવ્યા હતા, એમણે અમને છે તો મશરૂમની માહિતી જે પણ આપી એ અમને યોગ્ય લાગી અને મશરૂમની ઉત્પાદન કરી અમને જે બી કંઈક પૈસા મળે એ માટે અમે નક્કી કર્યું છે અને અમે મશરૂમ બનાવવા માટે ફિક્સ નક્કી કર્યું છે। બીજી આપણે ખેતી કરતા હોય છે ડાંગરની અને મશરૂમની, આ બંને વચ્ચે કેટલો તફાવત છે અને કેટલી આવક મળી શકે એમ છે મશરૂમમાં? બંને વચ્ચે ડિફરન્સમાં આવું છે કે જે અમે ડાંગરનો પાક જે કરીએ છીએ એ છે તો વર્ષમાં એક જ વખત પાકે અને એ પણ છે તો ક્યારેક છે તો નુકસાન પણ થઈ શકે તો એમાં અમે પૂરેપૂરો લોસ જાય છે। જ્યારે મશરૂમની ખેતી મને એવી લાગી કે એ છે તો ઉત્પાદન 20-25 દિવસમાં થાય અને એમનું અમારું રોજિંદ મહિનામાં રેગ્યુલર અમને વળતર મળતું રહે એવું મને લાગ્યું છે। તો શું તમે આ પ્રશિક્ષણ લીધા બાદ આ ખેતી કરશો? આ મારો વિચાર એકદમ નિશ્ચય પાકો છે કે આ મશરૂમનો વ્યવસાય મારે હાથ પર ધરવો છે। આજનો જે કાર્યક્રમ છે એ મશરૂમ ઉત્પાદન માટેની તાલીમ હતી બાલચોડી ગામમાં। 2 દિવસનો તાલીમ કાર્યક્રમ હતો, એમાં બાલચોડી ગામના 30થી વધારે ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો। 30થી વધારે ખેડૂત ભાઈઓ અને 15-20 બહેનો હતા એમાં અને એમાં મશરૂમ વિશેની માહિતી અમને આપવામાં આવી, સંપૂર્ણ માહિતી કે જેને પ્રાયોગિક અને થિયરી અને પ્રેક્ટિકલ બંને વસ્તુ એ લોકોને શીખવવામાં આવી અને હવે પછી લોકો પોતાના ઘરે જઈને પોતે મશરૂમનો વ્યવસાય કરશે। ખાસ કરીને મશરૂમનો જે વ્યવસાય છે એ ખેડૂતો માટે કેવી રીતે ઉપયોગી છે અને કેટલું એમાં ઉત્પાદન મેળવી શકાય છે અને કેટલું એમને આવક મળી શકે? મશરૂમનો વ્યવસાય એવો છે કે જેમાં ખેડૂતો પોતે ઘર બેઠા વ્યવસાય કરી શકે, પોતાને ખાસ કરીને આ વિસ્તાર ડાંગરનો વિસ્તાર છે, આ વિસ્તારમાં ડાંગર વધારે પ્રમાણમાં થાય અને એ ડાંગરના પરાળમાંથી જે આપણે મશરૂમ બનાવવાની છે, ઓઈસ્ટર મશરૂમ જે બનાવવાની છે, ઓઈસ્ટર મશરૂમમાં ખાસ કરીને ડાંગરની પરાળ વપરાય છે અને એ ડાંગરના પરાળમાંથી આપણે જે મશરૂમ બનાવવાની છે એટલા માટે એ લોકોને ઘર બેઠા પોતાના ઘરની વસ્તુઓ વાપરીને એ લોકો પોતે મશરૂમ બનાવી શકે અને આ મશરૂમમાં એ લોકોને એટલા માટે વધારે પડતો ફાયદો છે કે બીજી બધી જે ખેતીઓ છે એ બીજી બધી ખેતીમાં તમને 2-4 મહિને તમારા હાથમાં પૈસા આવે છે, જ્યારે મશરૂમ એક એવો વ્યવસાય છે કે જેમાં તમને 25 દિવસમાં તમારા હાથમાં પૈસા આવે છે, એટલા માટે ખેડૂતોને આ વ્યવસાય ખૂબ સારો રહે છે અને એ લોકો એમાંથી ખૂબ આગળ વધી શકે।